જો લંચ લીધો ને ઘડી ત્યાં પાવર આવી ગયો ઉગી ગયા છીએ બહુ થાક લાગી ગયો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો મારા નવો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જવાના છીએ શિહોરી માયા તીર્થની લાપસી કરવા ઘરની તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો કેમ કે હજી મોર્નિંગથી નાસ્તો કરવાનો બાકી છે અને રિંકુ જો ને તૈયાર થાય શું કરેશ આમ જો કેટલા વાગ્યા હજી મોર્નિંગ તું તૈયાર થઈને પછી વહેલા જ નીકળવાનું બધા બસ હવે હાલો હમણાં બધા આવી જાય એટલે નીકળવી અને હું મારા તરફથી કહી દઉં કે મારા નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તો જેને પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને આગળ વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો આગળ અમે તમને બતાવશું શિહોરીમાનું મંદિર તમને દર્શન કરાવશું તો નાસ્તો કરી લે રિંકુએ નાસ્તો બનાવ્યો છે મારા માટે જો ચા છે ગાંઠિયાનું શાક છે તારે ભાઈ કાલ છે કે તમે દૂધ દૂધ પી લીધું બીજી લાપસી આંધણમાં પડી છે અને બીજી જો માર બા બનાવશે કેમ છે બા જય માતાજી જય માતાજી આ શેને આપણે લાપસી બનાવી છે બા ખોડીએ ને સોરી માની આપણે તીર્થ ના કરવું હોય પેલા આપણે બનાવવાની હોય ને હા હા એવો લાપસી બનાવીશ માર બા એ બહુ મસ્ત કેમ કે લાપસી હોય કોઈ વારો ન આવે માર બા આ છે મારી મમ્મી તો અમે ઘરેથી નીકળી ગયા છીએ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો તો હવે અમે શિહોરીમાં એ પહોંચી ગયા છીએ ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ પ્રદીપ ફૂલનો હાર લઈને આવી ગયા છીએ તો હવે અમે ચડીશું શિહોરીમાંનો ડુંગરો તો આ છે દાદરા ને ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અમે શિહોરીમાંનો ડુંગરો ચડવાનો ચાલુ કરી દીધો છે જોઈ લો આ ડુંગરો છે અને આ છે અમારું રંગીલું શિહોર જેણે શિહોર આવી ગયેલા હોય શિહોર જોયું હોય એ કોમેન્ટ કરજો અને જે શિહોરી માં આવી ગયા હોય એ પણ કોમેન્ટ કરજો અને શિહોર ના કોણ કોણ શું હોય એ પણ કોમેન્ટ કરજો શિહોર ના કોણ કોણ હોય એ પણ કહેજો તો ચાલો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો શિહોરી માં ના દર્શન કરાવું તમને હાલો જો બે દાદરો ચડે છે જોઈ લેજો તે ન ચડીએ કે આમ ચડજો હાલો 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 તો ડુંગરો ચડી ગયા છે થાકી બહુ ગયા છે આમ કે આવું કોઈ દિવસ હાલવાનું ના આવે થાકી ગયો રિંકુ થાકી ગઈ અને આમ જો આ ભાળી ગયો હવે સારું તો અમે અડધો સડી ગયા છે કન્ટિન્યુ બ્લોક માં રહેજો સવારે મને હમણાં દર્શન કરાવું બહુ થાક લાગે સારું કન્ટિન્યુ બ્લોક માં રહેજો થાકી ગઈ બસ હવે થોડુંક બાકી છે તીર્થ ને લઈ લેજો હવે તીર્થ તો નાથે ચડે છે હા તો પછી હાથે તો ચડે છે પવન નથી આવતો થોડો પવન આમ જો સિહોર અહીંથી આખું દેખાય જો આપણું ઘર આપણું ઘર ઉપર થી દેખાય સારું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને આગળ શિહોરીમાં ના દર્શન કરાવશે પ્રદીપ અને હું તું નહીં કરાવ હું કરાવીશ ને દર્શન કરાવીશ તો સારું તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો સડીએ ધીમે ધીમે ઉપર કેમ કે બેસે કાંઈ પાર આવશે નહીં જો લંચ લીધો ને ઘડી ત્યાં પાવર આવી ગયો ત્યાં સુધી પાવર રહે ધોવી પૂરો થઈ ગયો પૂરો થઈ ગયો થાકી ગયા મંદિર ની ઉપર એક જાતા એક નાની દુકાન આવે છે ત્યાં રક્ષા મળી રહેશે માતાજી ની ચુંદડી શ્રીફળ કંકુ જે પણ કઈ જોતું હોય અહીં બધું મળી રહેશે તો ચાલો આગળ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઉગી ગયા છે બહુ થાક લાગી ગયો જો લૂસ પડી ગયો
બસ તો મંદિર આવી ગયું છે. એક ઝટકામાં ફૂટી ગયો. જોઈ રહ્યા છો તમે શિવરીમાના દર્શન કરી શકો છો. રિંકુ પગે લાગે છે. પણ હવે દર્શન કરી લો. કન્ટિન્યુ બ્લોક માં બની આવી છે. સારું, કન્ટિન્યુ બ્લોક માં બન્યા રહેજો. જો શિવરીમાના દર્શન કરી શકો છો તમે. તમે બ્લોક માં જય શિવરીમા લખી દેજો. તમે જોઈ રહ્યા છો આ બધા માનતાના ફોટા છે. બધા છોકરા નીકળેલા છે. કેટલા બધા છે. જો આ રીતનું છે કાંક બધું બ્લોક છે. બહુ મસ્ત છે. અમને તો બહુ મજા આવે. અમે તો વારંવાર આવતા જ હોય છે. ના સિંહ છે જો. બધા એવું કહે છે કે રાત્રે સિંહ સાચો જાય છે. પૂંજારી પણ નીચે ઉતરી જાય છે. બેઠો છે. આ રીતનું છે કાક શિવરીમાં. બહુ મસ્ત છે. અમારા તો કુલદેવીમાં છે. અમે તો વારંવાર આવતા જ હોય. જો આ અમારું શિહોર, રંગીલું શિહોર. કોણ કોણ શિહોરનો છે તે કોમેન્ટ બોક્સમાં બતાવજો કે હું શિહોરનો છું. અરે લાપસી અમારી ના તીર્થની લાપસીની પૂરી થઈ. પછી લાપસી ચરાઈ ગઈ છે. શ્રીફળ વધારાઈ ગયા. ફૂલનો હાર ચડાવી દીધો. ચુંદરી ચડાવી દીધી. અને બસ હવે પ્રસાદી લઈએ છીએ બધા. અમારી હારે હતા મમ્મી એ લોકો બધા. કેવું લાગ્યું બતાવજો કોમેન્ટમાં. અમારા શિહોરીમાનું મંદિર અને જે પણ લોકો શિહોરીમાં ન આવ્યા હોય તે જરૂરથી આવજો શિહોરીમાના દર્શન કરવા. તો અમારા અહીંયા અમારા બ્લોગ તમે અહીંયા બ્લોગને એન્ડ આપીએ છીએ. તો બધાને જય શિહોરીમાં, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો.